રાત પીપળા ખાતે રહેતા મહારાષ્ટ્રના લોકોએ ગુડી પર્વના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી. રાજપીપળામાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ભેગા થઈ ગુડી પડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહિલાઓએ ગુડી પૂજન કર્યું હતું. ઘર આંગણાની રંગોળીથી સજાવી પારંપરિક ધ્વજા ગુડી પતાકા તોરણો ઘરે ઘરે લટકાવી સૂર્યોદય સમયે ગુડીને તેલ લગાડી રેશમી વસ્ત્ર કાઢી લીમડાની ડારી ફૂલમારા બાંધીને ઉપરના છેડે કોરું વસ્ત્ર ઢાંકી તાંબા કે પિત્તળ કે ચાંદીના લોટાને એક લાકડી પર ઊંધો લોટો લટકાવી તેના પાન આંબા લીમડાના પાન તથા નવા વસ્ત્રથી બાંધીને ગુડી બનાવી તૈયાર કરી તેનું પૂજન કર્યું હતું. આજના દિવસે મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયનોએ વહેલી સવારે અત્યંગ સ્નાન કર્યું હતું. તેમાં શરીર સુગંધિત તેલ લગાડી ચોરીને ત્વચામાં જીરવી ગરમ પાણીથી સ્નાન કર્યું હતું. અત્યંગ સ્નાનથી શરીરમાંથી રજો ગુણો તમો ગુણનો નાશ થાય છે અને સતગુણનો પ્રભાવ વધતો હોવાનું જણાવ્યું હતું. રાજપીપળાના મહારાષ્ટ્રીયન અગ્રણી મહિલા જ્યોતિ જગતાપે જણાવ્યું હતું કે ગુડી પડવાના દિવસે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. આજના દિવસથી જ સતયુગનો પણ પ્રારંભ થયો હતો. સમ્રાટ વિક્રમાદિત્યએ પોતાના સંવત્સર અને શાલીવાહન રાજાએ પોતાના શકનો પ્રારંભ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે શાલીવાહન શકના નૂતન વર્ષનો પણ આજથી પ્રારંભ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો. દુષ્ટ પ્રવૃત્તિના રાક્ષસો અને રાવણનો વધ કરીને ભગવાન રામચંદ્ર અયોધ્યામાં પાછા ફર્યા તે દિવસે ગુડી પડવાના દિવસ હતો. શકોએ હુણનો પ્રભાવ કરીને વિજય પણ આ જ દિવસે કર્યો હતો. આજના દિવસથી સતયુગની શરૂઆત કરી હતી. ગુડી પડવો અક્ષય તૃતીય અને દશેરા એટલે દરેકનો એક અને કારતક સુદ પ્રતિપદા એટલે અડધે એમ સાડા ત્રણ મુહૂર્ત છે. તેની વિશેષતા એ છે કે અન્ય દિવસે શુભ કાર્ય માટે મુહૂર્ત જોવું પડે છે. આ દિવસનો કોઈ પણ ઘટક શુભ મુહૂર્ત જ હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો. દુષ્ટ પ્રવિતાના રાક્ષસો અને રાવણનો વધ કરીને ભગવાન રામચંદ્ર અયોધ્યામાં પાછા ફર્યા તે દિવસે ગુડી પડવાનો દિવસ હતો. શકોએ હુણનો પ્રભાવ કરીને વિજય પણ આજ દિવસે કર્યો હતો. આજના દિવસથી સતયુગની શરૂઆત કરી હતી. ગુડી પડવો અક્ષય તૃતીયા અને દશેરા એટલે કે દરેક એક કારતક સુદ પ્રતિપદા એટલે અડધે સાડા ત્રણ મુહૂર્ત છે અને તેની વિશેષતા એ છે કે અન્ય દિવસે શુભ કાર્ય માટે મુહૂર્ત જોવું પડે છે. આ દિવસેનો કોઈ પણ ઘટક શુભ મુહૂર્ત જ હોય છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા.